ચાક માત્રા વચ્ચેનો સંબંધ મેળવેલો હતો બરાબર છે ટોર્ક અને જડત્વની ચાક માત્રા વચ્ચેનો સંબંધ છે ટોર્ક બરાબર આઈઆલ્ફા બરાબર છે અને પાવરનું સૂત્ર મેળવેલું હતું ટી બરાબર ટોર્ક ઓમેગા હવે આને રિલેટેડ એક એક્ઝામ્પલ સોંગ કરેલો હતો આના જેવો સેમ બીજો સ્વાધ્યાયનો દાખલો છે તે અને બીજા થોડાક સ્વાધ્યાયના દાખલા કે જેને રિલેટેડ થિયરી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે એ બાકી છે એ આજે કમ્પ્લીટ કરીશું ઓકે તો ધ્યાન આપજો સ્વાધ્યાયનો ચૌદનો દાખલો ત્રણ કિલોગ્રામ દળ અને ચાળીસ સેન્ટીમીટર ત્રીજાના એક પોલા નળાકાર ફરતે અવગણ્ય દળનું એક દોરડું બિટાડેલ છે જો આ દોરડાને ત્રીસ ન્યૂટન બળથી ખેંચવામાં આવે તો આ નળાકારનો એક પોલો નળાકાર છે તેની ફરતે એક અવગણ્ય દો બળનું દોરડું વિટાડેલું છે જો નળાકારને ત્રીસ ન્યૂટન બળથી ખેંચવામાં આવે એ બરાબર ત્રીસ ન્યૂટન બળ આપેલું છે બરાબર છે તો આ નળાકારનો કોણીય પ્રવેગ કોણીય પ્રવેગ એટલે મિત્રો આલ્ફા ફાઇન્ડ કરવાનું કીધું છે અને દોરડાનો રેખીય પ્રવેગ પણ કેટલો હશે એટલે કે એ પણ શોધવાનું કીધું છે બરાબર છે રેખીય પ્રવેગ એટલે એ પણ શોધવાનું કીધું છે ઓકે ચાલો ધારો કે અહીં દોરડું સરકતું નથી એવું ધારી લેવું દોડ નળાકારનું દળ આપેલું છે એમ બરાબર ત્રણ કિલોગ્રામ અને ત્રીજે આપેલી છે આર બરાબર ચાળીસ સેન્ટીમીટર સેન્ટીમીટરમાં આપેલી છે તો તેને કન્વર્ટ કરીશું મીટરમાં તો ચાળીસ સેન્ટીમીટર નાના એકમમાંથી મોટા એકમમાં જવા માટે ભાગ્યા શું આવશે તો ઝીરો પોઈન્ટ ચાળીસ મીટર બરાબર છે અહીંયા સુધી ક્લિયર છે ચા પ્રોબ્લેમ ચાલો હવે સમજો મિત્રો કોણીય પ્રવેગ આલ્ફા અને રેખીય પ્રવેગ એ ફાઇન્ડ કરવાનું કીધું છે હવે કોણીય પ્રવેગ આલ્ફા માટેનું ઇક્વેશન આપણી પાસે છે કે આલ્ફા બરાબર ટોર્ક બાય આઈ આલ્ફા બરાબર ટોર્ક બાય આઈ બરાબર છે આલ્ફા બરાબર ટોર્ક બાય આઈ પણ ટોર્ક અને આઈ એટલે કે ટાવ અને આઈની વેલ્યુ મારી પાસે નથી તો પહેલાં કામ કરવું પડશે ટોર્ક અને આઈ ફાઇન્ડ કરવાનું બરાબર છે તો ટોર્ક બરાબર મારી પાસે છે સદીશ આર ક્રોસ સદીશ એફ બરાબર છે તો ટોર્ક બરાબર આર એફ સાઇન થીટા થશે માની લેવું કે આ ત્રિજ્યા છે તો આર આ અહીંયાથી ત્રિજ્યા છે તો બોલો આર અને એફ બંને એકબીજાને પરપેન્ડિક્યુલર તો બંને વચ્ચેનો એન્કલ બનશે નાઇન્ટી ડિગ્રી બંને વચ્ચેનો એંગલ બનશે નાઇન્ટી ડિગ્રી બરાબર છે તો ટોર્ક બરાબર આર એફ સાઇન નાઇન્ટી ડિગ્રી તો ટોર્ક બરાબર બોલો આર બરાબર છે ઝીરો પોઈન્ટ ચાર ચાળીસ મીટર એફ બરાબર છે ત્રીસ ન્યૂટન અને સાઇન નાઇન્ટીની વેલ્યુ આવશે વન ઓકે તો ટોર્ક બરાબર જો તમે ઝીરો પોઈન્ટ ચાળીસ ગુણ્યા ત્રીસ કરશો તો તમને આન્સર મળશે બાર અને એકમ આવશે ન્યૂટન ઇન્ટુ મીટર એકમ આવશે ન્યૂટન ઇન્ટુ મીટર ઓકે હવે મિત્રો ટોર્ક મળી ગયું ટોર્ક મળી ગયું હવે જડત્વની ચાક માત્રા શોધીએ તો જડત્વની ચાક માત્રા પોલા નળાકાર માટે અગાઉ આપણે ભણી ગયા છે આ એ બરાબર પોલા નળાકાર માટે જડત્વની ચાક માત્રાનું સૂત્ર છે એમ આર સ્ક્વેર અગાઉ એક વખત ચેક કરી લેજો પોલા નળાકાર માટે જડત્વની ચાક માત્રા માટેનું ઇક્વેશન છે આઈ બરાબર એમ સ્ક્વેર તો બોલો એમ બરાબર છે ત્રણ કિલોગ્રામ આર બરાબર છે ઝીરો પોઈન્ટ તો ઝીરો પોઈન્ટ વર્ગ તો આઈ બરાબર ત્રણ ગુણ્યા ઝીરો પોઈન્ટ ચાળીસ ગુણ્યા ઝીરો પોઈન્ટ ચાળીસ કરશો તો તમને આન્સર મળશે ઝીરો પોઈન્ટ એકમ આવશે કિલોગ્રામ મીટર સ્ક્વેર એકમ આવશે કિલોગ્રામ ઇન્ટુમીટર સ્ક્વેર ઓકે છે કોઈ પ્રોબ્લેમ હવે મિત્રો આઈ મળી ગયું ને આલ્ફા મળી ગયું તો સોરી ટોર્ક મળી ગયું તો આલ્ફા મળી જશે તો આલ્ફા બરાબર ટોર્ક બાય આઈ પરથી ટોર્ક બરાબર છે બાર ન્યૂટન ઇન્ટુમીટર આઈ બરાબર છે ઝીરો किलोग्राम ફોર એઇટ કિલોગ્રામ ઇન્ટુમીટર તો જો તમે કેલ્સીમાં બાર ભાગ્યા ઝીરો અડતાલીસ કરશો તો તમને આન્સર મળશે પચીસ રેડિયન પ્રતિ સેકન્ડ સ્કવેર વેલ્યુ મળશે પચીસ રેડિયન પ્રતિ સેકન્ડ સ્ક્વેર અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ આવડશે ઓકે હવે આ તમને મળી ગયો કોણીય પ્રવેગ આલ્ફા હવે રેખીય પ્રવેગ શોધવાનું છે તો જો નળાકાર વર્તુળાકાર ગતિ કરતું હોય માની લેવું કે આ નળાકાર વર્તુળાકાર ગતિ કરતું હોય તો બોલો તેનો રેખીય વેગ તે બિંદુ આગળ સ્પર્શકની દિશામાં હશે રેખીય વેગ તે બિંદુ આગળ સ્પર્શકની દિશામાં હશે અને વેગને કારણે સ્પર્શીય પ્રવેગ જેને આપણે સ્પર્શીય વેગ કહીશું અને એને કારણે સ્પર્શીય પ્રવેગ ઉદ્ભવશે જેને કહીશું એ આર બરાબર છે તો બે પ્રકારના રેખીય પ્રવેગ ઉદ્ભવશે એક તો કેન્દ્રગામી બળને કારણે કેન્દ્રગામી પ્રવેગ જેને કહીશું એ અને બીજું રેખી સ્પર્શીય વેગને કારણે સ્પર્શીય પ્રવેગ જેને કહીશું એ બરાબર છે તો બે પ્રવેગ ઉદ્ભવશે એક આવશે સ્પર્શીય પ્રવેગ અને બીજું આવશે રેખીય સોરી કેન્દ્રગામી પ્રવેગ બરાબર છે અથવા તો ત્રીજ્યાવર્તી પ્રવેગ કેન્દ્રગામી પ્રવેગ અથવા તો વર્તી પ્રવેગ બરાબર છે સ્પર્શીય પ્રવેગને એટી કેમ અને ત્રીજ્યાવર્તી પ્રવેગને એ આર કેમ ક્લિયર છે સ્પર્શ્ય પ્રવેગને એટી કેમ અને કેન્દ્રગામી પ્રવેગ અથવા તો ત્રીજા વર્તી પ્રવેગને એ આર કેમ અહીંયા સુધી ક્લિયર છે કો પ્રોબ્લેમ પ્રોબ્લેમ કો પ્રોબ્લેમ તો રેખીય પ્રવેગ શોધવા માટે બોલો એ બરાબર એટી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર થશે વર્ગમૂળમાં એ બરાબર અંડર ડબ બે ઘટકો આવશે માટે એટી સ્ક્વેર પ્લસ એ આર સ્ક્વેર થશે પણ સમજજો મિત્રો સમજો મિત્રો હવે જો અચળ ઝડપથી ગતિ કરતું હોય તો તેનો સ્પર્શીય પ્રવેગ એટી બરાબર ઝીરો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે તેનો સ્પર્શીય પ્રવેગ સોરી ત્રીજા પ્રવેગ કેન્દ્ર તરફથી જો વર્તુળાકાર ગતિ કરતું હોય તો તેનો કેન્દ્રગામી પ્રવેગ ઝીરો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થશે

એ જ રીતે એ બરાબર આર લખી શકાય બરાબર છે તો એટી બરાબર આર આલ્ફા અહીંયા એટલું યાદ રાખજો અને એ આર બરાબર ઝીરો મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે તો વેલ્યુ મુકતા એ બરાબર અંડરવુડ ઓફ આર હોલ સ્ક્વેર પ્લસ ઝીરો સ્ક્વેર તો એ બરાબર અંડરવુડ ઓફ આર બરાબર છે ઝીરો પોઈન્ટ ચાલીસ આલ્ફા બરાબર છે પચીસ નો વર્ગ તો એ બરાબર અન્ડરુડ ઓફ જો તમે ઝીરો પોઈન્ટ ચાર ગુણ્યા પચીસ ગુણ્યા પચીસ કરશો તો તમને આન્સર મળશે હંડ્રેડ અને જો હન્ડ્રેડનું વર્ગમૂળ નીકાળશો તો તમને આન્સર મળશે દસ એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર બરાબર છે તો રેખીય પ્રવેગ એ બરાબર અહીંયા એટલું યાદ રાખજો બે ઘટકો આવશે એક સ્પર્શીય પ્રવેગ અને ત્રીજાવર્તીય પ્રવેગ પણ ત્રીજા વર્તી પ્રવેગનું મૂલ્ય શૂન્ય મારે માત્ર સ્પર્શીય પ્રવેગ અને વી બરાબર આર ઓમેગાની જેમ એ બરાબર આર આલ્ફા ઇક્વેશન યુઝ કરવાનું છે બરાબર છે તો એ બરાબર દસ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ક્લિયર છે સકો પ્રોબ્લેમ આવડશે ઓકે ત્યાર પછી સ્વાધ્યાયનો પંદરમો દાખલો એક રોટરને બસો રેડિયન પ્રતિ સેકન્ડ એક સમાન કોણીય ઝડપ જાળવવા માટે બસો રેડિયન પ્રતિ સેકન્ડ કોણીય ઝડપ એટલે કે ઓમેગા આપેલું છે બરાબર છે એન્જિન એકસો એસી ન્યૂટન ઇન્ટુ મીટર ટોર્ક પ્રસ્થાપિત કરવું આવશ્યક છે ટોર્કની વેલ્યુ આપેલી છે મિત્રો વન એટી ન્યૂટન ઇન્ટુ મીટર તો આ માટે એન્જિનને કેટલો પાવર આવશ્યક છે એટલે કે પાવર ફાઇન્ડ કરવાનું કીધું છે એમ ધારો કે એન્જિન હન્ડ્રેડ પર્સન્ટ કાર્યક્ષમ છે ઓમેગા કોણીય ઝડપ ઓમેગા બરાબર આપેલું છે બસો રેડિયન પ્રતિ સેકન્ડ ટોર્ક બરાબર આપેલું છે વન એટી ન્યૂટન ઇન્ટુ મીટર અને પાવર શોધવાનું કીધું છે બરાબર છે હવે મિત્રો ટોર્ક દ્વારા થતું કાર્યમાં આપણે પાવરનું પણ ઇક્વેશન મેળવેલું છે બોલો પાવર બરાબર ઓમેગા આલ્ફા પાવર બરાબર ઓમેગા આલ્ફા પણ આઈ આલ્ફા બરાબર ટોર્ક હોવાથી પાવર બરાબર ટોર્ક ઓમેગા બરાબર છે ટોર્ક બરાબર આઈ આલ્ફા હોવાથી પાવર બરાબર ટોર્ક ઓમેગા પાવર માટેના આપણી પાસે બે ઇક્વેશન છે એક છે પાવર બરાબર આઈ ઓમેગા આલ્ફા અને બીજું ઇક્વેશન છે પાવર બરાબર ટોર્ક ઓમેગા અહીંયા મારી પાસે ટોર્ક અને ઓમેગાની વેલ્યુ અવેલેબલ છે તો કઈ ઇક્વેશન યુઝ કરીશ પાવર બરાબર ટોર્ક ઇન્ટુ ઓમેગાવાળું ઇક્વેશન યુઝ કરીશ ક્લિયર છે કે પાવર બરાબર ટોર્ક ગુણ્યા કોણિયા ઝડપ

છત્રીસ કિલો વોટ પી બરાબર છત્રીસ કિલો વોટ છે પ્રોબ્લેમ અવડશે છે કો પ્રોબ્લેમ બે માર્કમાં પૂછાય છે કો પ્રોબ્લેમ અવડશે ઓકે ચાલો આગળ સ્વાધ્યાયનો સોળમો દાખલો સ્વાધ્યાયનો સોળમો દાખલો સમજજો ઇમ્પોર્ટન્ટ દાખલો છે

આ છિદ્રનું કેન્દ્ર મૂળ ડિસ્કના કેન્દ્રથી બોલો મૂળ ડિસ્કનું કેન્દ્ર ઓ આ છે તો મૂળ ડિસ્કના કેન્દ્રથી આર બાય ટુ અંતરે છે તો જે છિદ્ર કાપવામાં આવે છે એ મૂળ ડિસ્ક આખું આર તો બોલો આ અડધું આર બાય ટુ થઈ જશે અડધું આર બાય ટુ થઈ જશે તો આર બાય ટુ ત્રીજિયાવાળા છિદ્રને તકતીમાંથી શું કરવામાં આવે છે કાપવામાં આવે છે અહીંયા સુધી ક્લિયર સમજો આર ત્રિજ્યાની એક સમાન તકતીમાંથી આર બાય ટુ ત્રિજ્યાના ગોળાકાર છિદ્રને કાપવામાં આવે છે એક આર ત્રિજ્યાની તકતી છે એમાંથી આર બાય ટુ ત્રિજ્યાના છિદ્રને કાપવામાં આવે છે અને કઈ રીતે કાપવામાં આવે છે તો આ છિદ્રનું કેન્દ્ર આ જે છિદ્ર છે તેનું કેન્દ્ર મૂળ ડિસ્કના કેન્દ્રથી મૂળ ડિસ્કના કેન્દ્રથી આર બાય ટુ અંતરે છે તો આટલું અંતર કેટલું થશે આર બાય ટુ તો બાકી રહેલ ભાગનું ગુરુત્વ કેન્દ્ર શોધો તો આ જે મિત્રો ભાગ બાકી રહેલો છે આ જે ભાગ બાકી રહેલો છે એ બાકી રહેલ ભાગનું ગુરુત્વ કેન્દ્ર શોધવાનું કીધું છે ક્લિયર છે સકો પ્રોબ્લેમ ઓકે ચાલો હવે સમજો પહેલાં આખી તકતીની વાત કરું આર સ્ટેપ બાય સ્ટેપ જઈએ આર ત્રિજ્યાવાળી તકતીની વાત કરું આર ત્રિજ્યાવાળી તકતીની વાત કરું ધારી લેવું કે ધારો કે ધારો કે તકતીનું દળ કેપિટલ એમ જેટલું છે બરાબર છે કે ધારો કે તકતીનું દળ કેપિટલ એમ જેટલું છે ચાલો એ પહેલાં એ બીજી વાત કરી લઈએ કે આ જે તકતી અને એમાંથી કાપેલું છિદ્ર તો આનું એક તંત્ર બનેલું ગણી શકું બરાબર છે અને એ તંત્ર એ કાપેલું આર બાય ટુ ત્રિજ્યાનું છિદ્ર અને બાકી રહેલ ભાગ બંનેનું મળેલું તંત્ર એમ વિચારી શકાય બરાબર છે આ જે તકતી છે આ તંત્રની જો વાત કરું તો સમજો કે આ જે તકતી છે આ જે આખી તકતી છે એ તકતી એ આરબાય ટુ ત્રિજ્યાનું છિદ્ર આરબાય ટુ ત્રીજ્યાનું છિદ્ર અને બાકી રહેલ બાકી રહેલ બાકી રહેલ રહેનો ભાગ નું બનેલું નું બનેલું તંત્ર ગણી શકાય બરાબર છે આ જે તકતી છે તે આર બાય ટુ ત્રીજાનું છિદ્ર અને બાકી રહેલ ભાગ નું બનેલું તંત્ર ગણી શકાય અહીંયા સુધી ક્લિયર છે ચેકો પ્રોબ્લેમ ચેકો પ્રોબ્લેમ ચેકો પ્રોબ્લેમ ઓકે માની લે કે આખી તકતીનું દર છે કેપિટલ એમ તો તંત્રનું કુલ દર કેપિટલ એમ થશે માની લે કે આર બાય ટુ ત્રીજાવાળા ભાગનું દર છે સ્મોલ એમ વન અને કાપી કાપી લીધા બાદ બાકી રહેલ ભાગનું દર છે સ્મોલ એમ ટુ તો બોલો આખું તકતીનું દર એમ બરાબર એમ વન પ્લસ એમ ટુ જેટલું થશે અહીંયા સુધી ક્લિયર છે ચેકો પ્રોબ્લેમ અહીંયા સુધી ક્લિયર છે સમજજો આજ જે આ તકતી છે એ આ બે ભાગોનું બનેલું તંત્ર ગણી શકાય એમાંથી એક ભાગ છે r/2 ટુ છિદ્ર અને બીજો ભાગ છે છિદ્ર કાપી લીધા બાદ બાકી રહેલો ભાગ બરાબર છે ધારો કે આખી તકતીનું દર કેપિટલ એમ જેટલું છે r/2 ટુ છિદ્રનો છિદ્રનું દર સ્મોલ એમ વન જેટલું છે અને બાકી રહેલ ભાગનું દર સ્મોલ એમ ટુ જેટલું છે તો કેપિટલ એમ બરાબર એમ વન પ્લસ એમ ટુ થશે અહીંયા સુધી ક્લિયર છે છકો પ્રોબ્લેમ અહીંયા સુધી ક્લિયર છે છકો પ્રોબ્લેમ ઓકે હવે સમજો એક વસ્તુ તમારે યાદ રાખવી પડશે અહીંયા જે તમને અગાઉ આવશે પૃષ્ઠઘનતા એક ભૌતિક રાશિ છે પૃષ્ઠઘનતા જેને દર્શાવવામાં આવે છે વડે બરાબર છે પૃષ્ઠઘનતા એટલે શું તો સમજો એકમ ક્ષેત્રફળ દીઠ દળને એકમ ક્ષેત્રફળ દીઠ દળને

પાયેલ છિદ્રની વાત કરીએ ત્યાર પછી બાકી રહેલ ભાગની વાત કરીએ તો પહેલા વાત કરો આ ત્રિજ્યાવાળી તકતી ત્રિજ્યાવાળી તકતી માટે બરાબર છે ચાલો ધારો કે આ ત્રિજ્યાવાળી તકતીનું દળ છે કેપિટલ એમ આ ત્રિજ્યાવાળી તકતીનું દળ છે કેપિટલ એમ જો રો બરાબર એમ બાય એ હોય જો રો બરાબર એમ બાય એ હોય તો એમ બરાબર રો એ લખી શકાય એમ બરાબર રો એ લખી શકાય બરાબર છે જ્યાં એ એક ક્ષેત્રફળ અને રો એ પૃષ્ઠ ઘનતા તો બોલો આને ત્રીજા છે કેપિટલ આર તો તેનું ક્ષેત્રફળ ગોળાકાર છે માટે ફોર પાય આર સ્ક્વેર આવશે તો રો ઇન્ટુ ફોર પાય સોરી પાય આર સ્ક્વેર આવશે વર્તુળ છે માટે પાય આર સ્ક્વેર આવશે માટે રો ઇન ટુ પાય આર સ્ક્વેર લખી શકાય અહીંયા સુધી ક્લિયર છે કોઈ પ્રોબ્લેમ આ થયું તકતીના દળની વાત હવે તકતીના દ્રવ્યમાન કેન્દ્રના યામની વાત કરો તો બોલો તકતીનું દ્રવ્યમાન કેન્દ્ર એ સેન્ટર પર છે માની લે કે તેને એક્સ અને વાય એક્સ પર મૂકી છે તો ઉગમ બિંદુ પર જો મૂકી હોય ઉગમ બિંદુ પર જો મૂકી હોય તો તેના દ્રવ્યમાન કેન્દ્રના યામ કેટલા આવશે ઝીરો ઝીરો આવશે તો આ ત્રીજાની તકતી માટે દ્રવ્યમાન કેન્દ્રના યામ આરસીએમ બરાબર ઝીરો ઝીરો અહીંયા સુધી ક્લિયર છે છકો પ્રોબ્લેમ ઓકે ચાલો આ ત્રીજાવાળી તકતી આખાનું કામ પૂરું થઈ ગયું હવે આર બાય ટુ છિદ્રવાડીની વાત કરું છું આર બાય ટુ છિદ્ર માટે દળ બોલો સ્મોલ એમ વન કીધું છે આર બાય ટુ છિદ્ર દળ એમ વન કીધું છે તો બોલો એમ વન બરાબર ફરી પાછું રો એ લખી શકાય રો બોલો એ બરાબર અને છિદ્રની ત્રીજા છે આર બાય ટુ તો પાય પરથી આર બાય ટુ હોલ સ્કવેર આવશે અહીંયા સુધી ક્લિયર છે તો એમ વન બરાબર રો પાય બાય ફોર આરનો વર્ગ આર સ્કવેર ટુ નો વર્ગ ફોર તફો રો પાય આર સ્કવેર બાય ફોર બોલો રો પાય આર સ્કવેર બરાબર કેપિટલ એમ લખી શકાય તો એમ વન બરાબર કેપિટલ એમ બાય ફોર અહીંયા સુધી ક્લિયર છે કો પ્રોબ્લેમ આવડશે આ વાત થઈ મિત્રો દળની હવે દ્રવ્યમાન કેન્દ્રના યામ જોઈએ તો તકતી માટે યામ બોલો આ તેનું દ્રવ્યમાન કેન્દ્ર થશે છિદ્ર માટે આ તેનું દ્રવ્યમાન કેન્દ્ર થશે એક્સક્સ પર હોવાથી તેનું એક્સયામ થશે આરબાય ટુ એક્સ્યામ થશે આરબાય ટુ અને વાયમ થઈ જશે ઝીરો તો તેના યામ દ્રવ્યમાન કેન્દ્ર આર વન બરાબર એક્સયામ થશે આર બાય ટુ અને વાયમ થશે ઝીરો અહીંયા સુધી ક્લિયર છે છકો પ્રોબ્લેમ છકો પ્રોબ્લેમ ઓકે ચાલો હવે બાકી રહેલ ભાગની વાત કરીએ બાકી રહેલ ભાગ નું દળ છે એમ ટુ નું દળ છે એમ ટુ હવે મિત્રો સમજવાની હું કંઈ ત્રીજા ફ્રીજ્યા કંઈ માપવા જઈશ નહીં બરાબર છે પણ જો એમ બરાબર એમ વન પ્લસ એમ ટુ હોય જો એમ બરાબર એમ વન પ્લસ એમ ટુ હોય તો એમ ટુ બરાબર એમ માઇનસ એમ વન લખી શકાય એમ ટુ બરાબર એમ માઇનસ એમ વન લખી શકાય તો એમ માઇનસ બોલે એમ વન બરાબર એમ બાય ફોર છે તો ફોર એમ માઇનસ એમ બાય ફોર તો થ્રી એમ બાય ફોર આવશે અહીંયા સુધી ક્લિયર છે તો એમ ટુ બરાબર થ્રી એમ બાય ફોર આ ક્યાંથી આવ્યું તે ખબર પડી આ ક્યાંથી આવ્યું તે ખબર પડી આ ક્યાંથી આવતી ખબર પડી છે કોને પ્રોબ્લેમ અને બાકી રહેલ ભાગના જ દ્રવ્યમાન કેન્દ્રના યામ શોધવાના છે તો ધારો કે મારે ધારવું પડશે કે ધારો કે બાકી રહેલ ભાગના દ્રવ્યમાન કેન્દ્રના યામ એક્સ ઝીરો છે બરાબર છે માની લો કે અહીંયા કશે છે જે યામ છે એક્સ ઝીરો બરાબર છે એક્સ ઝીરો છે ઓકે તો દ્રવ્યમાન કેન્દ્રની વ્યાખ્યા પરથી આપણને ખબર છે આરસીએમ બરાબર એમ વન આર વન પ્લસ એમ ટુ આર ટુ અપોન બરાબર એમ વન આર વન પ્લસ એમ ટુ આર ટુ અપોન એમ વન પ્લસ એમ ટુ આવું હતું એમ વન પ્લસ એમ ટુ બરાબર કેપિટલ એમ એમ વન પ્લસ એમ ટુ બરાબર કેપિટલ એમ

થ્રી એમ બાય ફોર આર ટુ બરાબર છે એક્સ ઝીરો અહીંયા સુધી ક્લિયર છે બોલો આ ઝીરો ઝીરો થઈ જશે તો ઝીરો ઝીરો બરાબર ગુણાકાર કરીશ એક્સએમનો એક્સએમ સાથે અને વાય સાથે તો એમ બાય ફોર ઇન્ટુ આર બાય ટુ વાય આવશે ઝીરો પ્લસ થ્રી એમ એક્સ બાય ફોર વાય આવશે ઝીરો ક્લિયર ચાલો એક્સ આમનો સરવાળો એક્સ એમ સાથે વાય એમનો સરવાળો સાથે તો ઝીરો ઝીરો બરાબર એમ આર બાય ફોર ટુ ઝા એટ પ્લસ થ્રી એમએક્સ બાય ફોર અને ઝીરો પ્લસ ઝીરો બોલો એક્સિયામને સરખાવી શકાય એક્સઆમ સાથે અને વાય સરખાવી શકાય વાય સાથે તો એ વાયમને સરખાવતા ઝીરો ઝીરો જ છે તો એક્સ આમને સાથે સરખાવતા એમ આર ઓપોન પ્લસ થ્રી ફોર બરાબર ઝીરો બોલો બંનેમાંથી એમ એમ કોમન ફોર ફોર કોમન નીકળશે છેદમાં તો એમ બાય ફોર કોમન તો અહીંયા બચશે આર બાય ટુ પ્લસ અહીંયા વચ્ચે થ્રી એક્સ ઇઝ ઇક્વલ ટુ એમ બાય ફોર ઝીરો સાથે જશે તો ઝીરો થઈ જશે બરાબર છે એમ બાય ફોર ઝીરો સાથે જશે તો ઝીરો થઈ જશે અહીંયા સુધી ક્લિયર છે તો આર બાય ટુ પ્લસ થ્રી એક્સ બરાબર ઝીરો

તો આન્સર આવશે માઇનસ આરબાય છે કો પ્રોબ્લેમ આવડશે પ્રોબ્લેમ ઓકે ચાલો નેક્સ્ટ સ્વાધ્યાયનો નેક્સ્ટરમો દાખલો સ્વાધ્યાયનો નો સત્તરમો દાખલો સમજો એક મીટર પટ્ટી તેના મધ્યે છરીની ધાર પર સંતુલિત છે મધ્ય એટલે કે પચાસ સેન્ટીમીટર પચાસ સેન્ટીમીટર છરીની ધાર પર સંતુલિત છે છરીની ધાર પર સંતુલિત છે ઓકે જ્યારે એવા બે સિક્કા કે જે દરેક નું દર પાંચ ગ્રામ છે તેમને બાર સેન્ટીમીટરના નિશાન પર મૂકવામાં આવે છે બોલે અહીંયા ઝીરોથી સ્ટાર્ટ થશે આ બાજુ કશે બાર આવશે તો બાર સેન્ટીમીટરના નિશાન પર એકબીજાની ઉપર મૂકવામાં આવે છે ત્યારે આ પટ્ટી પિસ્તાળીસ સેન્ટીમીટર પર સંતુલિત થાય છે હવે સમજો માની લેમ કે આ રીતે અહીંયા મીટર પટ્ટી સ્ટેબલ છે સંતુલિત છે બરાબર હવે અહીંયા હું સિક્કા મૂકીશ તો બોલ આ બાજુ નમી જશે આ બાજુ નમી જશે તો મારે છરીની ધારને એમ ખસેડવી પડશે સો સેન્ટીમીટરની છે એ સો સેન્ટીમીટર પર અહીંયા ઝીરો થી સ્ટાર્ટ થશે અહીંયા હંડ્રેડ પર કમ્પ્લીટ થશે અહીંયા માની લેવ કે બાર સેન્ટીમીટર અંતર છે તો બાર સેન્ટીમીટરે એકની ઉપર એક પાંચ ગ્રામના બે સિક્કા મૂકવામાં આવે છે બરાબર છે એકની ઉપર એક પાંચ ગ્રામના બે સિક્કા મૂકવામાં આવે છે અને જે શરૂઆતમાં પચાસ સેન્ટીમીટર પર સંતુલિત હતી એટલે કે મિડલ પોઈન્ટ પર સંતુલિત હતી તે હવે ખસીને પિસ્તાળીસ સેન્ટીમીટર પર સંતુલિત થાય છે તો બોલો છરીની ધાર અહીંયા આવી જશે અહીંયા સુધી ક્લિયર છે અહીંયા હતું કેટલા સેન્ટીમીટર પચાસ સેન્ટીમીટર અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ અહીંયા સુધી કોઈને પ્રોબ્લેમ છે કોઈ પ્રોબ્લેમ ઓકે ચાલો અહીં દ્રવ્યમાન કેન્દ્ર પણ મીટર પટ્ટીના મીટર પટ્ટીના આખું મીટર પટ્ટીનું દળ એ તેના દ્રવ્યમાન કેન્દ્ર પર સંતુલિત થયેલું હશે આખું મીટર પટ્ટીનું દળ સમજજો આખા મીટર પટ્ટીનું દળ તેના દ્રવ્યમાન કેન્દ્ર પર સંતુલિત થયેલું હશે અને એની ઉપર લાગશે બળ માની લેવું કે ધારો કે મીટર પટ્ટીનું દળ ધારો કે મીટર પટ્ટીનું દળ કેપિટલ એમ છે બરાબર છે તો મીટર પટ્ટીનું દળ એ તેના દ્રવ્યમાન કેન્દ્ર પર સંતુલિત થયેલું હશે જેને કારણે વજન બળ લાગશે એમજી જેટલો ક્લિયર છે હવે બાર સેન્ટીમીટર પર સિક્કા મૂકેલા છે બાર સેન્ટીમીટર પર સિક્કા મૂકેલા છે જેને કારણે પણ બળ લાગશે નીચેની તરફ પાંચ પાંચ ગ્રામના બે સિક્કા માટે દળ થશે ફાઇવ પ્લસ ફાઇવ એટલે કે ટેન અને ગુત્વ પ્રવેશ એટલે કે જી તો દસ જી જેટલું અહીંયા પણ વજન બળ લાગશે અહીંયા સુધી ક્લિયર છે પ્રોબ્લેમ 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 ઓકે ચાલો હવે સમજો ત્યારે આ પટ્ટી પિસ્તાલીસ સેન્ટીમીટર પર સંતુલિત થાય છે આ મીટર પટ્ટીનું દળ શું હશે જે મેં ધારી લીધું છે તે ફાઇન્ડ કરવાનું કીધું છે ચાલો હવે સમજો મિત્રો આપણે ઉચ્ચાલન આદર્શ ઉચ્ચાલનની રચના ભણી ગયા જેનો સિદ્ધાંત હતો ભાર ગુણ્યા ભાર અંતર બરાબર પ્રયત્ન પટ્ટી ભાર છે જેનું વજન અહીં દ્રવ્યમાન કેન્દ્ર પર સ્થિત થાય છે બરાબર છે તો ભાર ગુણ્યા ભાર અંતર માની લે કે ભાર છે મીટર પટ્ટીનું ટોટલ દળ એમ ગુણ્યા ભાર અંતર તો બોલો આટલું અંતર આ સંતુલિત અવસ્થા છે અત્યારે તો આ થશે ભાર અંતર અહીંયા છે મીટર પટ્ટીનું કેપિટલ દર કેપિટલ એમ આ થશે ભાર અંતર બોલો આ પચાસ સેન્ટીમીટર પિસ્તાળીસ સેન્ટીમીટર તો આ કેટલા સેન્ટીમીટર થશે પાંચ સેન્ટીમીટર થશે આઈડિયા આવે છે તો ડાયરેક્ટ લખું છું ફાઇવ સેન્ટીમીટર બરાબર પ્રયત્નબળ ગુણ્યા પ્રયત્નબળ અંતર બોલો પ્રયત્નબળ કેટલું છે તો દસ પાંચ ગ્રામના બે સિક્કા માટે પ્રયત્નબળ છે દસ ગુણ્યા પ્રયત્નબળ અંતર તો બોલો આ થશે પ્રયત્નબળ અંતર તો પિસ્તાળીસ ઓછા બાર કરીશ તો મને આ મળશે તેત્રીસ સેન્ટીમીટર આ મળશે તેત્રીસ સેન્ટીમીટર તો દસ ગુણ્યા તેત્રીસ અહીંયા સુધી ક્લિયર છે કે આ ક્યાંથી આવ્યું તો ચાક માત્રાના સિદ્ધાંતોલન માટેના સમતોલન માટેના સિદ્ધાંત પરથી ઓકે તો એમ ગુણ્યા પાંચ સેન્ટીમીટર બરાબર દસ ગુણ્યા તેત્રીસ અહીંયા સુધી ક્લિયર છે તો એમ બરાબર દસ ગુણ્યા તેત્રીસ ભાગ્યા પાંચ બોલો 5 ટુ 10 ટેન એમ બરાબર બે ગુણ્યા તેત્રીસ તો એમ બરાબર ટુ ઇન્ટુ થર્ટી થ્રી તો આન્સર આવશે સાઈઠ ગ્રામ સિક્સ ગ્રામ બરાબર છે તો મીટર પટ્ટીનું દળ આવશે છાસઠ ગ્રામ ક્લિયર છે છેકો પ્રોબ્લેમ આવડશે આવડશે મીટર પટ્ટીનું દળ આવશે છાસઠ ગ્રામ ક્લિયર આવડશે કોઈ પ્રોબ્લેમ ઓકે ચાલો દાખલો અત્યારે સ્કીપ કરેલો છે ઓગણીસ દાખલો જોઈશું સ્વાધ્યનો ઓગણીસ દાખલો આમાં મિત્રો તમારે થોડુંક યાદ રાખવું પડશે સમજો ક્વેશ્ચનમાં ધ્યાન આપજો બે મીટર ત્રીજાના એક વલયનું દળ દળ આપેલું છે એમ બરાબર સો કિલોગ્રામ વલય એટલે કે રીંગ બરાબર છે વલય એટલે કે રીંગનું દળ આપેલું છે સો કિલોગ્રામ તે એક સમછેદી સપાટી પર એવી રીતે ગબડે છે કે જેથી તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ વીસ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ હોય તેના દ્રવ્યમાન કેન્દ્રની ઝડપ આપેલી છે એટલે કે વીસીએમ આપેલી છે બરાબર તો તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે એ સમછેદી સપાટી પર ગબડે છે ગબડે છે એનો મતલબ બોલો ગબડતું હોય આના માટેનો એક થિયરીનો એક બાકી છે એટલા માટે કહે છે થોડુંક યાદ રાખવું પડશે પછીથી આવી જશે ને ત્યારે તમને ખબર પડશે માની લેવ કે એક રિંગ ગબડે છે ગબડેનો મતલબ શું થશે ગબડેનો મતલબ શું થશે તે રેખીય ગતિ પણ કરે છે અને ચાક ગતિ પણ કરે છે જાય આગળ પણ જાય છે ગોળ ગોળ પણ ફરે છે એનો મતલબ તે એક જ સ્થાન પર ગોળ ગોળ ફરતી નથી જો એક જ સ્થાન પર ગોળ ગોળ ફરતી હશે તો માત્ર ચાક ગતિ જો સીધી જતી હશે તો માત્ર રેખીય ગતિ પણ આ મિશ્રિત ગતિ છે રેખીય ગતિ પણ કરે છે અને ચાક ગતિ પણ કરે છે ઊર્જા પ્રમેય પરથી શોધીશું અહીંયા આપણે ડબલ્યુ કાર્ય ઊર્જા પ્રમેય પરથી શોધીશું જે તમે ચેપ્ટર નંબર સિક્સમાં ભણી ગયા છો ગતિ ઉર્જામાં થતો ફેરફાર એ કાર્ય જેટલો હોય છે જેને કાર્ય ઉર્જા છે ડબલ્યુ બરાબર છે ડેલ્ટા કે એટલે કે ગતિ ઉર્જામાં થતો ફેરફાર ગતિ ઉર્જામાં થતો ફેરફાર એટલે કે અંતિમ માઇનસ પ્રારંભિક અંતિમ માઇનસ પ્રારંભિક તો ડબલ્યુ બરાબર માની લેવ કે અંતિમ છે કે એફ પ્રારંભિક છે કે આઈ તો કે એફ માઇનસ કે આઈ આવશે અહીંયા સુધી ક્લિયર છે પણ સમજો કે તેને રોકવા માટે કેટલું કાર્ય કરવું પડે રોકવા માટે એનો મતલબ અંતમાં તો ઝીરો વેગ થઈ જશે ઝીરો વેગ થઈ જશે માટે તેની ફાઇનલ કાઇનેટિક એનર્જી પણ શૂન્ય થશે એટલે કે કે એફ બરાબર ઝીરો હોવાથી ડબલ્યુ બરાબર માઇનસ કે આઈ જે મારે ફાઇન્ડ કરવાનું છે અહીંયા સુધી ક્લિયર છે છકો પ્રોબ્લેમ છકો પ્રોબ્લેમ છકો પ્રોબ્લેમ ઓકે ચાલો તો હવે આપણે કાઇનેટિક એનર્જી શોધી નાખીએ કે આઈ કાયનેટિક એનર્જી શોધી નાખીએ કે આઈ પણ અહીંયા તમને કીધું તે પ્રમાણે કે દડો દડો નથી આ વલય જે રીંગ છે એ ગબડે છે વલય જે ગબડે છે એટલે રેખીય ગતિ પણ કરે છે અને ચાક ગતિ પણ કરે છે તો કે આઈ બરાબર રેખીય ગતિ ઉર્જા પણ આવશે અને ચાક ગતિ ઉર્જા પણ આવશે તો રેખીય ગતિ ઉર્જા વન હાફ એમ સ્ક્વેર અને ચાક ગતિ ઉર્જા એમનું કામ કરશે આઈ વીનું કામ કરશે ઓમેગા તો હાફ આઈ ઓમેગા સ્ક્વેર અહીંયા સુધી ક્લિયર છે છકો પ્રોબ્લેમ છકો પ્રોબ્લેમ છકો પ્રોબ્લેમ ઓકે ચાલો હવે એમ તો આપેલું છે વી પણ આપેલું છે સેન્ટીમીટર પ્રતિ સેકન્ડમાં છે એને કન્વર્ટ કરી નાખવું મીટર પ્રતિ સેકન્ડમાં તો વી બરાબર વીસ સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ તો વી બરાબર ઝીરો પોઈન્ટ ટુ મીટર પ્રતિ સેકન્ડ થશે ઓકે રોકવા માટે કેટલું કાર્ય ચાલો પણ આઈ અને ઓમેગા આપેલું નથી તો કંઈક ને કંઈક નવું કરવું પડશે આઈ અને ઓમેગા શોધવું પડશે તો રિંગની જડથોની ચાક માત્ર આપણે અગાઉ ભણી ગયા છે આઈ બરાબર આર સ્કવેર આઈ બરાબર આર સ્કવેર પછી શોધી શકીએ બરાબર છે ત્રીજા પણ આપેલી છે બે મીટર ત્રિજ્યા પણ આપી દીધી છે તો આઈ બરાબર બોલે એમ બરાબર છે સો આર બરાબર છે બે મીટર તો બેનો નો વર્ગ तो i बराबर 100 4 तो i बराबर 400 किलोग्राम इनटू मीटर स्क्वायर ओके i पर મળી गयो ओमेगा बोलो v छे r छे तो v बराबर r ओमेगा पर, पर, तो पर थी ओमेगा पर મળી जसे तो v बराबर r ओमेगा पर थी ओमेगा बराबर v r बोलो v बराबर छे 0.2 r बराबर छे 2 तो 0.2 2 करसो तो ओमेगा बराबर मरसे 0.1 रेडियन प्रति सेकंड ओके મેગા બરાબર આવશે ઝીરો પોઈન્ટ વન રેડિયન પ્રતિ સેકન્ડ અહીંયા સુધી ક્લિયર છે કો પ્રોબ્લેમ બધી વેલ્યુ અવેલેબલ છે બોલો કેઆઈ મળી જશે કે મળી જશે તો બોલો ડબલ્યુ મળી જશે ઓકે તો કે બરાબર વન હાફ એમ બરાબર છે સો વી બરાબર છે ઝીરો પોઈન્ટ ટુ હોલ સ્ક્વેર પ્લસ વન હાફ આઈ બરાબર છે ચારસો गुणिया ओमेगा बराबर है जीरो पॉइंट वन होल स्क्वेर तो आई बराबर बोलो टू फिफ्टी जा हंड्रेड टू फिफ्टी जा हंड्रेड तो फिफ्टीन इंटू पॉइंट टू, टू कर सो, तो जीरो पॉइंट टू करशो तो आंसर आज जीरो पॉइंट जीरो फोर आ टू टू हंड्रेड झा फोर हंड्रेड तो फोर हंड टू हंड्रेड इंटू झीरोइट वन इंटू झीरोइट वन करसो तो आंसर आश्वत झीरो पॉइंट झीरो वन ओके તો ki બરાબર જો તમે પચાસ ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો ચાર કરશો તો તમને આન્સર મળશે બે જો તમે બસો ગુણ્યા ઝીરો પોઈન્ટ ઝીરો એક કરશો તો તમને આન્સર મળશે બે તો ki બરાબર બોલો બે વત્તા બે એટલે કે ચાર એકમ આવશે ઝૂલ કેઆઈ બરાબર ફોર ઝૂલ પણ આપણે શોધવાનું છે કાર્ય ડબલ્યુ તો ડબલ્યુ બરાબર માઇનસ માટે ડબલ્યુ બરાબર માઇનસ ફોર ચૂલ છે પ્રોબ્લેમ છે પ્રોબ્લેમ છે કો પ્રોબ્લેમ આવડશે અહીં માઇનસ ચિહ્ન બતાવે છે કાર્ય એ અધિશ રાશિ છે પણ માઇનસ ચિહ્ન બતાવે છે કે કાર્ય કરવું પડે છે બરાબર છે કે માઇનસ ચિહ્ન ઇન્ડિકેટ કરે છે માઇનસ ચિહ્ન કરવો પડતો કાર્ય બતાવે છે ઓકે છે કોઈ પ્રોબ્લેમ આવડશે આવડશે ઓકે આવડશે પ્રોબ્લેમ ઓકે જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક કરી શકો ચાલો ત્યાર પછીનો સ્વાધ્યાયનો વિસ્મો દાખલો સ્વાધ્યાયનો વિસ્મો દાખલો ક્વેશ્ચનમાં ધ્યાન આપજો મિત્રો ઓક્સિજન અણુનું દ્રવ્યમાન ઓક્સિજન અણુનું દ્રવ્યમાન એટલે કે દળ આપેલું છે એમ એમ બરાબર 5.30 પોઈન્ટ થ્રી ઝીરો ઇન્ટુ ટેન્ડેસ્ટુ માઇનસ ટ્વેન્ટી સિક્સ કિલોગ્રામ તેના કેન્દ્રમાંથી પસાર થતી તેના બે અણુઓને જોડતી રેખાને લંબ એવી અક્ષને અનુલક્ષીને તેની જડતવની ચાક માત્રા એટલે કે આઈ આપેલી છે આઈ બરાબર વન પોઈન્ટ નાઇન ફોર ઇન્ટુ માઇનસ સિક્સ કિલોગ્રામ મીટર સ્ક્વેર છે ઓકે ધારો કે કોઈ ગેસમાં આવા અણુની સરેરાશ ઝડપ પાંચસો મીટર પ્રતિ સેકન્ડ હોય ઝડપ આપેલી છે એટલે કે વી બરાબર પાંચસો મીટર પ્રતિ સેકન્ડ ઓકે તેના પરિભ્રમણની ગતિ ઉર્જા એ બોલો ગતિ ઉર્જા એ તેના સ્થાનાંતરણની ગતિ ઉર્જાથી સમજો તેના પરિભ્રમણની ગતિ ઉર્જા એ બોલો પરિભ્રમણની ગતિ ઉર્જા એટલે કે ચાક ગતિ ઉર્જા પરિભ્રમણની ગતિ ઉર્જા એટલે કે ચાક ગતિ ઉર્જા એ તેના ગતિ સ્થાનાંતરણ સ્થાનાંતરણની ગતિ ઉર્જા એટલે કે રેખીય ગતિ ગતિ બે તૃતીયાંશ જેટલી છે ચાક એ તેના સ્થાનાંતરણની ગતિ ઉર્જાથી રેખીય ગતિ ઉર્જાથી બે તૃતીયાંશ ગણી છે તો બોલો ચાક ગતિ ઉર્જા બરાબર બે તૃતીયાંશ ગણી રેખીય ગતિ ઉર્જા લખી શકાય છે સમજો તેના પરિભ્રમણની એવું કીધું છે પરિભ્રમણ એટલે કે ચાક ગતિ ની ગતિ ઉર્જા એટલે કે ચાક ગતિ ઉર્જા એ તેના સ્થાનાંતરની સ્થાનાંતરણની એટલે કે સ્ટ્રેટ ગતિ ઉર્જાથી એટલે કે રેખિયા ગતિ ઉર્જાથી બે ગણી છે તો ચાક ગતિ ઉર્જા બરાબર ટુ થર્ડ રેખીય ગતિ ઉર્જા લખી શકાય ઓકે તો અણુનો સરેરાશ કોણીય વેગ શોધો તો ઉમેગા ફાઇન્ડ કરવાનું કીધું છે ઓકે ચાલો બોલો ચાક ગતિ ઉર્જા માટેનું ઇક્વેશન છે વન હાફ આઈ ઓમેગા સ્કવેર ચાક ગતિ ઉર્જા બરાબર ટુ થર્ડ રેખા ગતિ ઉર્જા એવું ક્વેશનમાં કહી દીધું છે તો વન હાફ આઈ ઓમેગા સ્કવેર બરાબર ટુ થર્ડ વન હાફ એમવી સ્કવેર રેખ્ય ગતિ માટેનું કવેશન છે વન હાફ એમવી સ્કવેર ઓકે બંને બાજુથી સોરી બંને બાજુથી ટુ ટુ કેન્સલ તો આઈ ઓમેગા સ્કવેર આઈ ઓમેગા સ્ક્વેર બરાબર ટુ થર્ડ એમવી સ્કવેર ઓકે ઓમેગા ફાઇન્ડ કરવાનું છે તો એને કરતાં બનાવીશ તો ઓમેગા સ્ક્વેર બરાબર ટુ એમવી સ્કવેર બાય થ્રી આઈ થઈ જશે ઓમેગા સ્ક્વેર છે તો ઉમેગા બરાબર અંડરવુડ ઓફ ટુ એમવી થ્રી થઈ જશે અહીંયા સુધી ક્લિયર છે કો પ્રોબ્લેમ આવડશે તો ઓમેગા બરાબર અંડરવુડ ઓફ ટુ બોલે એમ બરાબર છે ફાઈવ થર્ટી

ઇન્ટ ફાઇવ હંડ્રેડ કરશો તો તમને આન્સર મળશે ટુ સિક્સ ફાઇવ ઝીરો 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 ઇન્ટુ ટેન ટુ માઇનસ ટ્વેન્ટી સિક્સ એઝ ઇટ ઇઝ ઓકે ઓપોન જો તમે થ્રી ઇન્ટુ વન પોઈન્ટ નાઇન ફોર કરશો તો તમને આન્સર મળશે ફાઇવ પોઈન્ટ એટ ટુ ઇન્ટુ ટેન ડેસ ટુ માઇનસ ફોર્ટી સિક્સ એઝ ઇટ ઇઝ ઓકે તો ઓમેગા બરાબર અને થોડું સેટિંગ કરી નાખું સેટિંગ એવું કરું क्या हम टू सिक्स फाइव लखी ना तो एक बे त्रो चार तो अरे वत्ता चार तो ओछा छवी वत्ता चार तो ओछा बीस आपोन फाइव पॉइंट एट टू इंटू टेन माइनस फोर्टी सिक्स तो ओमेगा बराबर ओमेगा बराबर अंडरवुड ऑफ अंडरवुड ऑफ जो तेज टू सिक्सटी फाइव अपोन फाइव पॉइंट टू तो तमाम आंसर मैं फोर फाइव फोर फाइव पॉइंट फाइव थ्री ફોર ફાઈવ પોઈન્ટ ફાઇવ થ્રી ઇન્ટુ માઇનસ ટ્વેન્ટી ટુ બોલો માઇનસ ફોર્ટી સિક્સ ઉપર જશે તો પ્લસ ફોર્ટી સિક્સ માઇનસ ફોર્ટી સિક્સ ઉપર જશે તો પ્લસ ફોર્ટી સિક્સ તો ઓમેગા બરાબર અંડરવુડ ઓફ પિસ્તાળીસ પોઈન્ટ ત્રેપન ગુણ્યા છેતાળીસમાંથી બાવીસ જશે તો આવશે ચોવીસ ઘાત તો ઓમેગા બરાબર જો તમે વર્ગમૂળ કાઢશો પિસ્તાળીસ પોઈન્ટ ત્રેપનનું તો આન્સર આવશે છ પોઈન્ટ સાત ચાર સાત સાત ગુણ્યા દસની ચોવીસનો આવશે દસની બાર એકમ આવશે રેડિયન પ્રતિ સેકન્ડ એકમ આવશે રેડિયન પ્રતિ સેકન્ડ પ્રોબ્લેમ તો કોણીએ ઝડપ મળશે સિક્સ પોઈન્ટ સેવન ફોર ડબલ સેવન ઇન્ટુ રેડિયન પ્રતિ સેકન્ડ પ્રોબ્લેમ આવડશે ચેકો પ્રોબ્લેમ આવડશે ઓકે તો અહીંયા આપણા સ્વાધ્યાયના વીસ સુધીના દાખલા કમ્પ્લીટ થયા છે માત્ર વચ્ચે એક અઢારમો જ દાખલો બાકી છે જે આપણે સ્કીપ કરીશું ગણવાનો નથી બરાબર છે જે ગણવાનો નથી માત્ર થિયરિકલ છે જેને આપણે ગણવાના નથી ટૂંકમાં આપણા સ્વાધ્યાયના વન ટુ ટ્વેન્ટી સુધી દાખલા કમ્પ્લીટ થયા છે પ્લસ ઉદાહરણમાં પણ પંદર સુધીના એક્ઝામ્પલ કમ્પ્લીટ થઈ ગયા છે માત્ર એક્ઝામ્પલ નંબર સિક્સટીના જ સો એક્ઝામ્પલ નંબર સોળ જ બાકી છે ઓકે અને સ્વાધ્યાયના વીસ સુધીના કમ્પ્લીટ થયા છે માત્ર સ્વાધ્યાયનો એકવીસમાં દાખલો બાકી છે એટલે બે દાખલા બાકી છે અને ત્રણ ચાર થિયરી બાકી છે ઓકે કોઈ પ્રોબ્લેમ જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક કરજો ઓકે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી હવે પછીના લેક્ચરમાં એક લેક્ચર જશે અને ત્યાર પછીના લેક્ચરમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી આવશે જે એક્ઝામમાં સો ટકા પૂછાવાની ઈચ્છા છે ઓકે જો કોઈ પ્રોબ્લેમ હોય તો કોન્ટેક કરજો થેન્ક યુ